કપડવંજમાં સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનમાં ચાલતી ગેરરીતિના આક્ષેપમાં ફરિયાદ. બીપીએલ રાશન કાર્ડમાં ઓછું અનાજ આપવાની ફરિયાદ કરી. નાયબ મામલતદાર અને પ્રાંત ઓફિસર સાહેબને લેખિતમાં ફરિયાદ આપી. જાણવા મળ્યું છે કે આજ રોજ કપડવંજમાં આવેલા કડિયાવાડ નદી દરવાજા રોડ પર આવેલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન કે જે હારૂનભાઈ બીડીવાળા ચલાવે છે, તેમની દુકાનમાં આવતા ગ્રાહકોએ ફરિયાદ કરી છે કે તેઓ બીપીએલ ગ્રાહકોને અનાજનો જથ્થો ઓછો આપે છે અને ગ્રાહકો જોડે અસભ્ય વર્તન કરે છે, જેમ કે રાશન કાર્ડ ફેંકી દે છે અને અસભ્ય શબ્દોનો ઉપયોગ કરે છે, જેથી ત્યાં આવતા ગ્રાહકો દ્વારા નાયબ મામલતદાર અને પ્રાંત ઓફિસર સાહેબને લેખિતમાં ફરિયાદ કરીને ન્યાયની માંગણી કરી છે. સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનના માલિક જોડે વાત કરતા એમને જણાવ્યું હતું કે એમના તરફથી એવું કશું કરવામાં આવતું નથી અને જે અનાજ સરકાર તરફથી આવે છે એ અનાજ અમે અમારા ગ્રાહકોને આપીએ છીએ અને અમારી જોડે ગ્રાહકોની સહી કરેલી સ્લીપો પણ છે. ત્યાંના રહીશોએ અરજી આપી છે અને નાયબ મામલતદાર અને પ્રાંત સાહેબ એમને ન્યાય અપાવે એવી આશા છે. રિપોર્ટર અલ્તાફ શેખ, એચબીએન ટીવી ન્યૂઝ, કપડવંજ. અત્યારે અમે રેશન કાર્ડના માટે અરજી આપીને આવ્યા છીએ. અમારી એ છે અરજી કે અમારા જે મહેલા ફળિયાના જે લોકો છે એ હારૂનભાઈ મનસુરીના ત્યાં જાય છે તો તે કડક શબ્દમાં એમની સાથે વર્તાવ કરે છે, જેમ તેમ અશબ્દ બોલે છે. એટલા લીધે અમે કલેક્ટર સાહેબ જોડે ગયેલા અને અરજી આપીને આવ્યા છીએ. શું રજૂઆત કરી? અમે રજૂઆત એ કરી છે કે એપીએલ વાળાને, બીપીએલ વાળાને ઓછું અનાજ આપે છે અને એપીએલ વાળાને તો આપતા જ નથી. એ તો ગાઈડલાઈન જ છે સરકારની. તમે આવેદન પત્ર આપ્યું કે અરજી આપી? અમે અરજી આપી છે. સાહેબે શું તમને સલાહ સૂચન? સાહેબે સલાહ સૂચન આપી છે અમને, અમને અમારું ન્યાય મળશે. તમે કેટલા ગ્રાહકો છો? અમે અલગ અલગ ગ્રાહકો છીએ, લગભગ 300-400 જણા છે અમારા પરિવાર. વોર્ડ નંબર તમારો? વોર્ડ નંબર 2 છે અમારો. શું નામ અમારો? મારું નામ કુરેશ મોહમ્મદ આસિફ કુલકર્ણી છે. આજે તમારે વિરુદ્ધ અરજી કરવામાં આવી એમાં શું છે? એમાં સાહેબ એવું છે ને કે આજે રજૂઆત કરવા ગયા છે, બધા જ એપીએલ 1 વાળા કાઢે છે, જેની સ્કીમ સરકારની તરફથી અનાજ આપવાની છે નહીં. આ લોકો રજૂઆત કરવા ગયા છે તદ્દન ખોટી. એકચ્યુઅલી એમાં શું છે કે એપ્રિલ મે મહિનામાં, એપ્રિલને મે માં આપ્યું પછી સરકારે એની ઉપર અનાજ બંધ કર્યું છે અને આ પરથી મફત ચાલુ થયું તો પબ્લિકનું ઉભા બહુ વધી ગયું છે ને અમારે ત્યાં આવે છે. તો અમને કહે છે કે તમે સિક્કો માગી આવો, એ અમારી સત્તામાં આવતું નથી. બરાબર સાહેબ, બીપીએલ કાર્ડને કઈ ઓછું હાલો છે એવું કઈ આક્ષેપ છે? સાહેબ મારી પાસે સ્લીપો છે, સ્લીપો બી છે મારી પાસે સહીવાળી ઘરાકની, સ્લીપ આપીને જ અમે આપીએ છીએ કામ. બરાબર, જો એટલે એમના આક્ષેપો બધા ખોટા છે એવું નથી સાહેબ? હા, કોઈ બી ઘરાક મળી જાય કે કાર્ડ ફેંકી દે છે અમારા ઉપર ને ગાળો દે છે એવું બોલે છે, એટલું સામાન્ય છે. દરેક જણ આવે તો આવું જ આક્ષેપ કરે છે કે કાર્ડ ફેંકી દો અમારો અને અમને ગાળો બોલે છે. શું નામ? મારું હારૂનભાઈ યુસુફભાઈ છે.